આજે આપણે ધોરણ નવ વિષય સંસ્કૃતમાં કાવ્ય બાર સુભાષિત સપ્તકમનો અભ્યાસ કરવાનો છે સુભાષિત સપ્તકમનો અર્થ થાય છે સાત સુભાષિતો હવે વિદ્યાર્થી મિત્રો સુભાષિત એટલે સુંદર ઉક્તિ અથવા તો બોધ વચન જે આપણને વ્યવહારિક જ્ઞાન આપે છે આપણા જીવનમાં આવતી અનેક સમસ્યાઓમાં આ સુભાષિતો છે તે આપણને સાચું માર્ગદર્શન આપે છે આ સુભાષિતની અંદર વસુધૈવ કુટુંબકમની એટલે કે વિશ્વના લોકોનું કલ્યાણ કરવાની ભાવના રહેલી છે પ્રાચીન સમયમાં પણ આ સુભાષિતો એટલા જ પ્રચલિત હતા અને આજે પણ એટલા જ પ્રચલિત છે ધોરણ આઠની અંદર પણ તમે તેનો અભ્યાસ કરી ચૂક્યા છો તો ચાલો આવા સુંદર મજાના સુભાષિતોનો અભ્યાસ કરીએ પહેલું શનિ પંથા હા કંથા શનૈ પર્વતલંઘનમ શનિવિદ્યા શનિવિતમ પચિતાની શનેહી શનૈ શનૈ પંથાહા પંથાહા એટલે રસ્તો કાપવો જોઈએ માર્ગ કાપવો જોઈએ કેવી રીતે તો કે શનેહી એટલે ધીમે 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 રસ્તો કાપવો જોઈએ કારણ કે જો આપણે રસ્તામાં ચાલતી વખતે કે માર્ગ ઓળંગતી વખતે કે ઉતાવળ કરીએ તો અકસ્માત થઈ જવાનો ભય રહે છે માટે એ કામ ધીમે ધીમે કરવું જોઈએ શનિ કંથા કંથા એટલે ગોધડી સીવવી ગોધડી બનાવવી શનેહી એટલે ધીમે ધીમે ગોધડી સીવવાનું કામ છે એ પણ ધીમે ધીમે કરવું જોઈએ કારણ કે એ કામ છે એ સોય દ્વારા થાય છે એટલે જો આપણે તેમાં ઉતાવળ કરીએ તો હાથમાં સોય વાગવાનો ભય રહે છે એટલે એ કામ પણ ધીમે ધીમે કરવું શનેહી પર્વતલંઘનમ પર્વત એટલે પર્વત ઓળંગવો આપણે પર્વત પર ચડવું હોય કે એને ઓળંગવો હોય તો પણ ધીરજ રાખવી જોઈએ જો આપણે ઉતાવળથી ચડવા જઈએ અથવા તો ઓળંગવા જઈએ તો તેની સપાટી કોઈ સમતલ હોતી નથી તેમાં કાંટા કાંકરા પથ્થરો ઘણું બધું હોય છે જેથી આપણો પગ છે એ લપસવાની અને ત્યાંથી પડવાની બીક રહે છે માટે એ કામ છે એ પણ ધીરે ધીરે કરવું જોઈએ વિદ્યા વિદ્યા મેળવવાનું કામ એ પણ ધીમે ધીમે કરવું જોઈએ કારણ કે આપણને રાતોરાત જે બધું નોલેજ કાંઈ આવી જવાનું નથી એ કામ ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત થાય છે આપણે બધી વિદ્યાઓમાં પારંગત એકદમ નથી થઈ જતા એ જ્ઞાન આપણે ધીમે ધીમે મેળવવું પડે છે એટલે કે ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી શનૈર વિતમ વિતમ એટલે ધન મેળવવું ધન કમાવું ધન કમાવાનું કામ છે એ પણ ધીમે ધીમે થાય છે એકસાથે આપણે બધું કમાઈ શકતા નથી પચ એતાની આ પાંચ બાબતો શનિ શનિ એટલે ધીમે ધીમે કરવી જોઈએ તેવું આ સુભાષિતની અંદર કહેવામાં આવ્યું છે અનુવાદ જોઈએ ધીમેથી રસ્તો કાપવો ધીમેથી ગોદડી બનાવવી ધીમેથી પર્વત ઓળંગવો ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી અને ધીમે ધીમે ધન કમાવું આ પાંચ બાબતો ધીમે ધીમે થાય છે બીજો શ્લોક જોઈએ શીલમ શૌર્યમ અનાલસ્યમ પાંડિત્યમ મિત્રસંગ્રહ અચોરહરણીયાની પચેતાની અક્ષયો નિધિ શીલમ એટલે ચરિત્ર સારું ચરિત્ર શૌર્યમ એટલે સુરવીરતા બહાદુરી અનાલસ્ય આલસ્ય એટલે આળસ અને અનાલસ્ય એટલે આળસનો અભાવ હોય એવું પાંડિત્ય એટલે વિદવત્તા પંડિતાઈ મિત્ર સંગ્રહ સારા મિત્રોનો સંગ્રહ અચોર હરણિયાની અછેય અહીં નકારના રૂપમાં લેવામાં આવેલો છે અચોર હરણિયાની એટલે કે ચોર પણ ચોરી ન કરી શકે તેવી પચ એતાની અક્ષય અહીં સંધિ છે પચ એટલે એતાની એટલે આ પચ એટલે પાંચ બાબતો અક્ષયનિધિ એટલે અખૂટ ખજાનો છે આ પાંચ બાબતો છે એ અખૂટ ખજાનો છે કઈ કઈ તો કે ચરિત્ર આપણી પાસે જો સારું ચરિત્ર હોય તો એ આપણી પાસેથી કોઈ છીનવી લેવાનું નથી કે ચોર પણ ચોરી શકવાના નથી પછી છે શૂરવીરતા આપણી બહાદુરી એ પણ આપણી પાસે જ રહેવાની છે એ પણ કોઈ આપણી પાસેથી ન લઈ શકે પછી છે અનાલસ્ય એટલે કે આળસનો અભાવ હવે આપણે જે કામ કરવાની આપણામાં ધગસ છે બરાબર જે ઉદ્યમશીલતા છે એ પણ આપણી પાસેથી કોઈ પડાવી લેવાનું નથી પછી છે પંડિતાઈ આપણી અંદર જે જ્ઞાન છે નોલેજ છે એ આપણી પાસે જ રહેવાનું છે ચોરચોરી કરી શકે નહીં મિત્ર સંગ્રહ સારા મિત્રોનો સંગ્રહ આપણી પાસે જે સારા મિત્રો રહેલા છે એ પણ કોઈ આપણી પાસેથી ચીનવીને લઈ જવાનું નથી એટલે કે આ પાંચ બાબતો છે એ ચોર પણ ચોરી કરી શકતા નથી એ આપણી પાસે જ હંમેશા રહે છે એવી આ પાંચે પાંચ બાબતો છે એને અખૂટ ખજાનો કહેવામાં આવી છે અનુવાદ જોઈએ ચરિત્ર સુરવીરતા ઉદ્યમશીલતા પાંડિત્ય સારા મિત્રોનો સંગ્રહ ચોર પણ ચોરી ન શકે તેવી આ પાંચ બાબતો અવિનાશી ખજાનો છે ત્રીજો શ્લોક જોઈએ સંહતિ હિ શ્રેયસી પુનસામ વિગુણેશુ અપી બંધુશું તુષે હિ અપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તંદુલાહા વિગુણેશુ અપી બંધુશું હું સંધિ છૂટી પાડીને વાંચું છું વિ ગુણે વિ એટલે વિરોધી જુદું વિરોધી ગુણેશુ એટલે ગુણોવાળા વિરોધી ગુણોવાળા બંધુ એટલે સગાઓમાં પણ અપી અહીં આપેલું છે ગુણેશું અપી અપી અહીં લેવાનું છે એટલે કે વિરોધી ગુણોવાળા સગાઓમાં પણ પુનસામ એટલે કે લોકોની મનુષ્યોની સંહતિહી એટલે એકતા સંગઠન શ્રેયસી એટલે કલ્યાણકારી હોય છે વિરોધી ગુણોવાળા સગાઓમાં પણ મનુષ્યોની એકતા કલ્યાણકારી હોય છે તુસેહી અપી પરિભ્રષ્ટા તુસેહી એટલે જે ડાંગરના છોતરાઓ હોય એની માટે આ શબ્દ વપરાયેલો છે જેની અંદર ચોખાના દાણા છે એ છોતરાઓની અંદર હોય અપી એટલે પણ પરિભ્રષ્ટા એટલે છૂટા પડેલા એટલે કે એ ફોતરાઓમાંથી એ કુશકાઓમાંથી છૂટા પડેલા તંડુલાહા ચોખાના દાણા ન પ્રરોહંતી ઊગી શકતા નથી હવે પ્રસ્તુત શ્લોકની અંદર છે એ સંગઠનની વાત કરવામાં આવી છે અને તેના માટે ચોખાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે ચોખા જ્યાં સુધી છે એ ડાંગરના છોડ પર તેના ફોતરાઓની અંદર હોય છે ત્યાં સુધી એ વિકાસ કરી શકે છે જેવા એ છોતરામાંથી છૂટા પડી અને ચોખાનો દાણો નીચે પડી જાય છે તો તેનો વિકાસ છે એ અટકી જાય છે બરાબર એ આગળ પછી એ વિકાસ પામી શકતું નથી બરાબર એ છૂટું પડી ગયું એકલો થઈ ગયો એટલે એ વિકાસ સાધી શકતો નથી તો અહીં એ કહેવામાં આવ્યું છે એના દ્વારા કે જુદા જુદા ગુણોવાળા જે સગાઓ હોય આપણા બધા સગાવાળાઓ છે એ કોઈ પણ એક સરખા ગુણો ધરાવતા હોતા નથી બધાના વિરોધી ગુણો હોય છે બરાબર તો એ વિરોધી ગુણોવાળા સગાઓની અંદર પણ જ્યારે એકતા હોય છે બરાબર ત્યારે કોઈ પણ કાર્ય છે એ હંમેશા સફળ થાય છે એક થઈને એ લોકો જ્યારે એક થઈને કામ કરે છે ભલે જુદા જુદા ગુણોવાળા છે પણ એક થઈને કાર્ય કરે છે ત્યારે એ કાર્ય હંમેશા સફળ થાય છે આનું બીજું ઉદાહરણ આપણે અગાઉ આગળ આપણે સાતમો પાઠ છે એ ભણી ગયા બરાબર કાર્ય સાધિકા તેની અંદર પણ આપણને કબૂતરોના ઉદાહરણ દ્વારા આ સંગઠનનો મહિમા છે એ બતાવ્યો હતો અનુવાદ જોઈએ વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે કુશકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા ઉગી શકતા નથી પછીનો શ્લોક જોઈએ ન અસ્તી મેઘસમમ તોયમ ન અસ્તિ ચ આત્મસમમ બલમ ન અસ્તિ ચક્ષુ સમમ તેજ ન અસ્તિ ધાન્ય સમમ પ્રિયમ મેઘસમમ એટલે કે મેઘ સમાન વાદળના જેવું તોયમ એટલે પાણી ન અસ્તિ એટલે નથી એટલે કે વાદળના જેવું જે વરસાદનું પાણી આવે છે એના જેવું બીજું એક પણ પાણી નથી તેનો અનુભવ આપણે અત્યારે કરી જ રહ્યા છીએ કારણ કે વિદ્યાર્થી મિત્રો તમે ઘરે પણ જોશો કે તમારા ઘરે પણ ઘણા બધા ઝાડ ઝાડવાઓ હશે તો તેને તમે રોજ પાણી આપતા હશો બરાબર છતાં પણ એનો જેટલો વિકાસ એની વૃદ્ધિ જે થવી જોઈએ એ એટલી બધી થતી નથી જ્યારે વરસાદનું પાણી તેને મળે છે ત્યારે તમે જોજો એ બધા વૃક્ષોની વૃદ્ધિ છે એ કેટલી ઝડપથી વધી જાય છે એટલે કે વરસાદના પાણી જેવું બીજું એક પણ પાણી નથી ન અસ્તિ આત્મસમમ બલમ કે આત્મસમાન બળ ન અસ્તિ એટલે નથી એટલે કે આત્મબળ આપણી અંદર જે આત્મબળ રહેલું છે એના જેવું બીજું એક પણ બળ નથી તે આપણે અગાઉ આઠમા ધોરણની અંદર પણ તમે એકલવ્યનો જે પાઠ ભણી ગયા આત્મશ્રદ્ધા હા પ્રભાવ તેનું ઉદાહરણ છે એકલવ્ય છે એ પોતાની આત્મશ્રદ્ધાના બળ વડે જ એ કુશળ ધનુર્ધારી છે એ થઈ જાય છે તો જો આપણામાં આત્મબળ હોય તો તેનાથી આપણે પણ ચોક્કસ કોઈ પણ કાર્યમાં છે એ સિદ્ધિ મેળવી શકીએ પછી છે ન અસ્તિ ચક્ષુ સમમ તેજ ચક્ષુઃ સમમ તેજો એટલે કે આંખના તેજ સમાન બીજું કોઈ તેજ ન અસ્તિ એટલે નથી આંખ સમાન તેજ બીજું કોઈ નથી ન અસ્તિ ધાન્ય સમમ પ્રિયમ ધાન્ય સમમ એટલે કે ધાન્ય સમાન અનાજ સમાન પ્રિયમ ન અસ્તિ બીજું કોઈ પ્રિય નથી તમે ગમે એટલું ફાસ્ટ ફૂડ ખાઓ છતાં પણ તેનાથી જમ્યાનો જે સંતોષ થવો જોઈએ એ થતો નથી જ્યારે તમે અનાજ ખાવ છો એટલે કે રોટલી ભાખરી વગેરે જે જમો છો એનાથી તમને જે એ જમ્યા એવો સંતોષ થાય છે એટલે કે ધાન્ય સમાન બીજું કોઈ પ્રિય નથી અનુવાદ જોઈએ મેઘ સમાન જળ નથી આત્મા સમાન બળ નથી આંખ સમાન તેજ નથી અને ધાન્ય સમાન બીજું કોઈ પ્રિય નથી આગળનો શ્લોક જોઈએ સત્યમ તપ જ્ઞાન અહિંસતા વિદવત પ્રણામ ચ સુશીલતામ એતાની યો વિદધાતી સ વિદ્વાન ન એક પક્ષો વિહગહ પ્રયાતિ સત્યમ એટલે સત્ય તપો તપ જ્ઞાન એટલે જ્ઞાન અહિંસતા અને અહિંસતા એટલે અહિંસા સત્ય તપ જ્ઞાન અને અહિંસા વિદવત પ્રણામમ વિદ્વાનોને પ્રણામ ચ સુશીલતા અને સારું ચરિત્ર એતાની આ બધાને જો એટલે જે વિદધાતી ધારણ કરે છે સ વિદ્વાન તે વિદ્વાન છે એક પક્ષો એટલે એક પાંખવાળું વિહગહ એટલે પક્ષી ન પ્રયાતિ પ્રયાતિ એટલે આગળ જવું ઉડવું ન એટલે નહીં આગળ ઉડી શકતું નથી અથવા તો આગળ જઈ શકતું નથી પ્રસ્તુત શ્લોકની અંદર વિદ્વાન વ્યક્તિની વાત કરવામાં આવી છે અને તેના માટે એક પાંખવાળા પક્ષીનું આપણને ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જેમ એક પાંખવાળું પક્ષી છે એ પોતાના ધ્યેય સુધી પહોંચી શકતું નથી એ આકાશમાં આગળ ઉડી શકતું નથી એવી જ રીતે જે વ્યક્તિને વિદ્વાન થવું છે આગળ જવું છે પોતાનો વિકાસ સાધવો છે એ વ્યક્તિની અંદર આ બધી વસ્તુઓ હોવી જરૂરી છે તો કે એ સત્ય બોલનાર હોવો જોઈએ પછી એ તપ કરતો હોવો જોઈએ તેની અંદર જ્ઞાન હોવું જોઈએ અહિંસા આચરતો હોવો જોઈએ તે પોતાનાથી મોટી વ્યક્તિઓને વિદ્વાનોને પ્રણામ કરતો હોવો જોઈએ એટલે કે એની અંદર એટલો વિવેક હોવો જોઈએ પછી તેનું ચારિત્ર છે એ સારું હોવું જોઈએ એટલે કે આ બધું જે કરે છે આ બધાને જે ધારણ કરે છે એ વ્યક્તિ છે એ વિદ્વાન બની શકે છે અને આગળ જઈ શકે છે નહીંતર જેમ એક પક્ષ પાંખવાળું પક્ષી છે એ આગળ ઉડી શકતું નથી એવી જ રીતે આ વિદ્વાન વ્યક્તિ છે એ પણ પોતાનો વિકાસ સાધી શકતો નથી અનુવાદ જોઈએ સત્ય તપ જ્ઞાન અહિંસા વિદ્વાનોને પ્રણામ અને સચ્ચરિત્ર જે આ બધું કરે છે તે વિદ્વાન છે ખરેખર એક પાંખવાળું પક્ષી છે એ આગળ ઉડી શકતું નથી પછીનો શ્લોક જોઈએ

અગ્નિહી સંધિ છે અહી કાષ્ટાત એટલે લાકડામાંથી અગ્નિહી જાય એટલે અગ્નિ ઉત્પન્ન થાય છે જેમ તમે સૂકા જે લાકડા ઝાડની ડાળીઓ હોય એને તમે ખૂબ ઘસો ખૂબ ઘસો ત્યારે તેમાંથી શું ઉત્પન્ન થાય છે અગ્નિ ઉત્પન્ન થાય છે ખન્યમાના ભૂમિ તોયમ દાતી ખન્યમાના એટલે કે ખોદવામાં આવતા ભૂમિ એટલે જમીન ધરતી શું આપે છે તો કે તોયમ દદાતી પાણી આપે છે ખોદવામાં આવતા ઊંડે ઊંડે સુધી જેમ આપણે ખોદીએ તેમ જમીન એના તળેમાંથી શું નીકળે છે પાણી નીકળે છે આપણને પાણી આપે છે સોત્સાહનામ એટલે કે ઉત્સાહી નરાણામ એટલે માણસોને માટે અસાધ્યમ ન અસ્તિ કોઈ પણ વસ્તુ છે એ અસાધ્ય નથી અશક્ય નથી આપણને કોઈપણ કાર્યની અંદર સફળતા ક્યારે મળે છે કે જ્યારે આપણામાં એ કાર્ય કરવાનો ઉત્સાહ હોય તો આપણે એ કાર્ય છે એ સારી રીતે કરી શકીએ ઉત્સાહ વગર છે એ કામ સારી રીતે થતું નથી અને સફળ પણ થતું નથી એટલે કે જે ઉત્સાહી લોકો છે એની માટે કોઈપણ વસ્તુ છે એ અશક્ય અસાધ્ય નથી માર્ગાર બધા યોગ્ય રસ્તે આરંભેલા સર્વયત્નહા સર્વ એટલે બધા જ યત્નાહ એટલે પ્રયત્નો ફલંતી એટલે ફળે છે એટલે કે બધા પ્રયત્નો છે એ યોગ્ય રીતે આરંભવા જોઈએ અને ઉમંગ અને ઉત્સાહથી કરેલ આ બધા જ પ્રયત્નો છે એ હંમેશા સફળ જ થાય છે અનુવાદ જોઈએ મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે ખોદવામાં આવતા ધરતી પણ પાણી આપે છે ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અસાધ્ય નથી યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો સફળ થાય છે પછીનો શ્લોક જોઈએ પાત્રમ ન ન મલમ સ્નેહમ ગુણાન ક્ષીણોતી દ્રવ્યાવસાન સમયે ચલતા ન ધતે સત્પુત્ર એશ કુલ સદમની કોપી દીપ સૌ પ્રથમ આપણે ચોથી પંક્તિ જોવાની છે એશ સત્પુત્ર આ સત્પુત્ર કુલ સદમાની એટલે કુળરૂપી ભવનમાં કોઅપી એટલે કોઈ દીપ એટલે અવર્ણનીય દીવો છે આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ અવર્ણનીય દીવો છે પ્રસ્તુત શ્લોકની અંદર સત્પુત્ર એટલે કે એક સારા પુત્રની વાત કરવામાં આવી છે કે સારો પુત્ર કેવો હોય છે તો કે કુલરૂપી ભવનની અંદર એ એક જેનું વર્ણન ન કરી શકાય એવા દીવા સમાન હોય છે જે પાત્રમ ન તાપાઈ હતી પાત્રમ એટલે કે પાત્રને વાસણને ન તાપઈ હતી એટલે ગરમ થવા દેતો નથી નૈવ મલમ પ્રસૂતે મલમ એટલે મેષ દીવો જે તમે કોડિયા કે વગેરેમાં જેમાં દિવેલીયામાં કરતા હો તો તમે જોજો કે તેની અંદર છે એ આજુબાજુ કાળી કાળી મેષ ઉત્પન્ન થાય છે એટલે કે મલમ નૈવ પ્રસૂતે મેષને ઉત્પન્ન થવા દેતો નથી સ્નેહમ ન સંહરતી સ્નેહમ એટલે કે સ્નેહનો સ્નેહરૂપી તેલનો ન સંહરતી એટલે કે નાશ થવા દેતો નથી દ્રવ્યાવસાન સમયે દ્રવ્યના અવસાન સમયે પણ ચલતામ ન થતે ચલિત થતો નથી વિચલિત થતો નથી ક્યારેય નૈવ ગુણાન ક્ષીણોતિ ગુણાન ક્ષીણોતી એટલે કે પોતાના ગુણોને પોતાના સદગુણોને નૈવ ક્ષીણોતી એટલે ક્ષીણ કરતો નથી ખતમ કરતો નથી તો પ્રસ્તુત શ્લોકની અંદર છે એ એક સત્પુત્રની વાત કરવામાં આવી છે કે સત્પુત્ર છે એ એક દીવા સમાન છે જેમ દીવો છે એ અંધકારની અંદર પ્રકાશ પાથરે છે એવી જ રીતે સારો અને સદગુણી પુત્ર છે એ પણ પોતાના કુળની અંદર પ્રકાશ પાથરે છે અને તે ક્યારેય પણ સ્નેહનો નાશ થવા દેતો નથી અને હંમેશા પોતાના કુળની કીર્તિ વધારે છે અને પોતાના ગુણોને એ ક્યારેય પણ ખતમ થવા દેતો નથી અનુવાદ જોઈએ આ સત્પુત્ર કુલરૂપી ભવનમાં કોઈ દીપક સમાન છે તે પાત્રને ગરમ કરતો નથી મેષને ઉત્પન્ન કરતો નથી સ્નેહ એટલે કે તેલને ખતમ કરતો નથી દ્રવ્યનો નાશ થતાં ચલિત થતો નથી અને પોતાના ગુણોને ક્ષીણ કરતો નથી તો વિદ્યાર્થી મિત્રો અહીં આ સુભાષિતનો અભ્યાસ છે એ પૂર્ણ થાય છે તો હવે આપણે છે એના સ્વાધ્યાય તરફ જઈએ તેમાં પ્રશ્ન પહેલો વિકલ્પે વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિન્હ એટલે કે વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને આપણે ઉત્તર લખવાનો છે તેમાં પહેલો છે પુનસામ શ્રેયસિકા એટલે કે મનુષ્યોમાં કલ્યાણકારી કોણ છે તો તેના ઓપ્શન જોઈએ એ સન્નિધિ બી સંહતિ સી સંગતિ ડી સંમતિ તો તેનો જવાબ છે સંહતિ બી બીજો સવાલ ન એક પક્ષો ખાલી જગ્યા પ્રયાતિ ઓપ્શન જોઈએ રથઃ બી અશ્વ સી વિહગ ડી મત્સ્ય તો તેનો જવાબ છે સી વિહગ ત્રીજું સમમ કિમ ન અસ્તિ મેઘ સમાન શું નથી ઓપ્શન જોઈએ એ તોયમ બી બલમ સી તેજ ડી ધાન્ય તો તેનો જવાબ છે એ તોયમ ચોથો સવાલ કુલ સદ્મની કહ કહદીપ એટલે કે કુલરૂપી ભવનની અંદર કોણ દીવા સમાન છે ઓપ્શન જોઈએ એ સત્પુત્ર બી શિક્ષિતપુત્ર સી આત્મજ ડી શૂરપુત્ર તો તેનો જવાબ છે એ સત્પુત્ર પાંચમો સવાલ કશાં નરા કૃતે કિમપી અસાધ્ય ન અસ્તી કેવા લોકોને માટે કાંઈ પણ અસાધ્ય નથી ઓપ્શન જોઈએ એ સાહસિકાનામ બી નાસ્તિકાનામ સી નામ ડી ધનિકાનામ તો તેનો જવાબ છે સી નામ છઠ્ઠો સવાલ વિહગહ શબ્દ પર્યાય શબ્દ કહ પક્ષી એ શબ્દનો પર્યાય શબ્દ આપવાનો છે તો ઓપ્શન જોઈએ તેના એ તૃષા બી તથાપી સી ખગઃ ડી એક પક્ષો તો તેનો જવાબ છે સી ખગઃ સાતમો સવાલ સુભાષિત સપ્તકમ પદ્યપાઠમાં પાણી માટે કયો શબ્દ વપરાયો છે ખૂબ સહેલો સવાલ છે આ તો ઓપ્શન જોઈએ એ તોયમ બી વારી સી જલમ ડી સલીલમ તો તેનો જવાબ છે એ તોયમ પ્રશ્ન બે જોઈએ અધ્યોલિખિતાના પ્રશ્નાના ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત સંસ્કૃતમાં સવાલના જવાબ આપવાના છે પહેલો સવાલ કાની પચ શનિ શનૈવતી એટલે કે કઈ પાંચ બાબતો ધીમે ધીમે થાય છે જવાબ જોઈએ પંથા કંથા પર્વતલંઘન વિદ્યા ચ એતાની પચ શનૈ શનૈવતી એટલે કે માર્ગ કાપવો ગોદડી બનાવી પર્વત ઓળંગવો વિદ્યા મેળવવી ધન કમાવવું આ પાંચ બાબતો ધીરે ધીરે થાય છે બીજો સવાલ તંદુલાહ કદાપી ન કેવા ચોખાઓ ક્યારેય પણ ઊગી શકતા નથી જવાબ જોઈએ તુષેહી પરિભ્રષ્ટા તંદુલાહ કદાપી ન પ્રરોહતી ડાંગરના છોતરાઓમાંથી છૂટા પડેલા ચોખા ક્યારેય પણ ઉગી શકતા નથી ત્રીજો સવાલ ખન્યમાના ભૂમિ કિમ દદાતી ખોદવામાં આવતા ધરતી શું આપે છે જવાબ જોઈએ ખન્યમાના ભૂમિ તોયમ દદાતી ખોદવામાં આવતા ધરતી પાણી આપે છે ચોથો સવાલ પાત્રમ કહ આપી હતી પાત્રને કોણ ક્યારેય પણ ગરમ કરતું નથી જવાબ જોઈએ સત્પુત્ર રૂપ સત્પુત્ર રૂપી દીવો પાત્રને ગરમ થવા દેતો નથી પ્રશ્ન ત્રણ જોઈએ રેખાંકિત પદાની આધૃત્ય પ્રશ્ન વાક્ય રચયત કાંસમાં આપણને પદો આપેલા છે તેનો ઉપયોગ કરી અને આપણે પ્રશ્નવાક્ય બનાવવાનું છે પહેલું જોઈએ ખન્યમાના ભૂમિ તોયમ દદાતી ખોદવામાં આવતા ધરતી તોયમ તેની નીચે હંડરલાઈન છે પાણી આપે છે બરાબર આપણે ગુજરાતીમાં કહીએ તો ખોદવામાં આવતા ધરતી પાણી આપે છે તો એને આપણે ગુજરાતીમાં પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો કેવી રીતે બનાવીએ તો કે ખોદવામાં આવતા ધરતી શું આપે છે તો શું માટે આ કાઉસમાંથી આપણે કયું પદ લેવું પડશે તો કે કિમ કિમ એટલે શું થાય ખન્યમાના ભૂમિ કિમ દદાતી બીજું જોઈએ સત્પુત્ર દ્રવ્યાવસાન સમયે ચલતા ન ધતે સત્પુત્ર સારો પુત્ર દ્રવ્યના અવસાન સમયે ચલતામ ન ધતે ચલિત થતો નથી તો ગુજરાતીમાં પ્રશ્ન વાક્ય આવી રીતે બને કે સત્પુત્ર ક્યારે ચલિત થતો નથી તો ક્યારે માટે અહીં કાંસની અંદર પદ આપણને આપેલું છે કદા બરાબર તો વાક્ય આવી રીતે બને કે સત્પુત્ર ચલતામ ન ધતે પછીનું વાક્ય જોઈએ એક પક્ષો વિહગહ ન પ્રયાતી એક પાંખ વાળું પક્ષી ઉડી શકતું નથી તો એક પાંખવાળું કોણ ઉડી શકતું નથી વિહગની જગ્યાએ આપણે પ્રશ્ન પૂછવો હોય તો કોણ ઉડી શકતું નથી તો કોણ માટે આપણને કાઉસની અંદર પદ આપેલું છે કહ એક પક્ષો કહ ન પ્રયાતી બરાબર પછીનો સવાલ જોઈએ વર્ગ સહિતમ અનુનાસિક પદમ લિખત અનુનાસિક પદો છે એ લખવાના છે તેની અંદર તેનો વર્ગ લખવાનો છે અને એ અનુનાસિકનો પ્રયોગ કેવી રીતે કર્યો એ લખવાનું છે તો પહેલું છે લંઘનમ બરાબર તો અહીં તમને લખેલું દેખાય છે લંઘનમ કઈ રીતે લખ્યું છે એની અંદર અનુનાસિક છે એ અંગ મૂક્યું બરાબર તો એ કયા વર્ગનો ગણાય તો કે ક ખ ગ ઘ અંગ એટલે એનો વર્ગ થાય ક પછી એવી રીતે બીજું છે પંચ બરાબર તો અહીં લખ્યું છે પંચ જુઓ વચ્ચે છે એ અડધો જ જોડેલો છે બરાબર તો એ જ છે એ કયા વર્ગનો છે તો કે ચ છ જ બરાબર એટલે કે એ ચ વર્ગનો ગણાય છે પછી ત્રીજું છે બંધુ તો બંધુ અહીંયા પણ તમે વચ્ચે જુઓ છો કે વચ્ચે અડધો ન છે તો ન છે એ કયા વર્ગનો ગણાશે તો કે ત થ ન તો એનો વર્ગ થાય ત વર્ગ એવી જ રીતે તંડુલ તો એ પણ વચ્ચે અણ આવ્યો છે એમાં તંડુલ લખ્યું છે એમાં બરાબર તો એ એ છે કયા વર્ગનો છે તો કે ટ ડ ઢ અણ એટલે એનો વર્ગ થશે ટ બરાબર પછીનો સવાલ જોઈએ શ્લોક પૂર્તિમ કુરુત શ્લોક પૂર્તિ કરો તેમાં શ્લોક છે શનિ પંથાહ શનિ કંથાહ શનૈ પર્વત વિતમ શનિ શનિતાની શનૈ બીજો શ્લોક જોઈએ નાસ્તી મેઘ સમ મેઘ તોયમ નાસ્તી ચાત્મસમ બલમ નાસ્તિ ચક્ષુ સમમ તેજો નાસ્તી ધાન્ય સમમ પ્રિયમ પછીનો સવાલ જોઈએ માતૃભાષાયા ઉત્તરમ લિખત ગુજરાતીમાં જવાબો આપવાના છે પહેલો સવાલ પાંચ અક્ષય નિધિ ક્યાં ક્યાં છે તો જવાબ છે તેનો પાંચ અક્ષય અક્ષયનિધિ ચારિત્ર શૂરવીરતા ઉદ્યમશીલતા પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ એ પાંચ અક્ષય નિધિ છે બીજો સવાલ એક પાંખ વડે પક્ષી ઉડી શકતું નથી તે કથન દ્વારા કવિ શું સમજાવે છે તો જવાબ જોઈએ કે એક પાંખથી પક્ષી ઉડી ન શકે તેને બંને પાખો જોઈએ એવી જ રીતે વિદ્વાન થવા માટે વ્યક્તિએ સત્ય તપ જ્ઞાન અહિંસા વિદ્વાનોને પ્રણામ કરવા સચ્ચરિત્રતા આ બધા ગુણો છે એ ધારણ કરવા જોઈએ તો એ વિદ્વાન થઈ શકે છે પછીનો સવાલ જોઈએ સત્પુત્રને દીપશા માટે કહ્યો છે જવાબ જોઈએ કારણ કે દીવો છે એ અંધારામાં પણ આપણને પ્રકાશ આપે છે એવી જ રીતે સારો અને સારા ગુણોવાળો પુત્ર છે એ દીવા જેવો જ છે કે જે હંમેશા પોતાના કુળની અંદર પ્રકાશ પાથરે છે અને પોતાના કુળની કીર્તિને વધારે છે